ભવિષ્યવાણી કે આગમવાણી એટલે શું મિત્રો અને કળિયુગની ભવિષ્યવાણી જે આપણા ભારત દેશના સંતો વર્ષો પહેલાં કહી ગયા હતા એ અમુક વાતો આજે સાચી પડી રહી છે મિત્રો દેવાયત પંડિત નામના સંતે જે ચારસો વર્ષ પહેલાં કરેલ આગમવાણી આજના સમયમાં સાચી પડે છે એવી જ રીતે મામયદેવે પણ આગમવાણી જે કરી હતી એ સચોટ સાબિત થઈ રહી છે મિત્રો અછ્યુતાનંદ દાસજીએ જે પોતાના ત્રણસો અને અઢાર જેટલા આગમવાણીના પુસ્તકો લખ્યા છે એમાં કળીયુગમાં કેવો સમય આવશે કઈ કઈ ઘટનાઓ ઘટિત થશે અને કળીયુગમાં કેવી પરિસ્થિતિ ઊભી થશે કેટલા રોગ આવશે કેટલી સુનામી આવશે કેટલા દુકાળો પડશે અને કેટલો કેટલો ભૂખમરો લોકોમાં વધી જશે એની સંપૂર્ણ માહિતી જે વર્ષો પહેલાં પોતાના ભજનો કે પોતાની વાણીમાં દર્શાવી અને કળીયુગના માનવીઓને ચેતતા કર્યા છે મિત્રો ભવિષ્યવાણી એટલે કે આવનારા નજીકના કે દૂરના સમયમાં કે ભવિષ્યમાં કઈ કઈ મહત્ત્વની ઘટનાઓ બનવાની છે તેની આગમવાણીની જાણ અથવા વાણી કરવી તે જાણ કરવાના ઘણા બધા માધ્યમો હોઈ શકે લેખિત મૌખિક વગેરે પરંતુ આપણે ત્યાં તેનું મુખ્ય માધ્યમિક લેખિત છે અને તે વધુ સ્વીકારીએ છીએ મિત્રો આપણને ગુજરાતમાં મુખ્યત્વે પદ કવિતા કે ભજનના રૂપમાં થયેલ ભવિષ્યવાણી જોવા મળે છે અને પરંપરા અતિશય પુરાણી છે એવું મામયદેવ પંડિતના આગમોની ભાષા પરથી પણ સ્પષ્ટ થાય છે મિત્રો દેવાયત પંડિતે જે ભવિષ્યવાણી કળિયુગ વિશે કરી હતી એ સચોટ ચોક્કસ સાબિત થઈ રહી છે અને વર્ષો પહેલાં કીધું હતું કે પાણી છઈ પડી કે વેચાશે દૂધ ઘી દહીં છાસ એ કે વેચાશે અને ગાયો છે એ સાવ બકરી જેટલી થઈ જશે સ્ત્રીઓ છે પોતાના વાળ કાપવાનું જ્યારે ચાલુ કરશે ત્યારે હડાહડ કલિયુગની શરૂઆત સમજો થઈ ગઈ અને મિત્રો દેવાયત પંડિતે કરેલ પોતાના ભજનોમાં કરેલ ભવિષ્યવાણી અને અગિયારમી સદીમાં થઈ ગયેલ મેઘવાડ સમાજના ધર્મગુરુ દેવ દ્વારા કરવામાં આવેલ આગમવાણી સંપૂર્ણપણે સમાનતા રહેલી છે જેમાં ભગવાન શ્રી કૃષ્ણના હવે પછીના થનાર નકળ અવતાર પર વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે ગુજરાતી ભજન સાહિત્યમાં તેમનું મુખ્ય યોગદાન આગમવાણી છે આગમ એટલે આગાહી અને તેઓએ ભજન સાહિત્યના માધ્યમથી અનેક આગાહીઓ કરેલી છે જે આજના સમયમાં સચોટ સાબિત થઈ રહી છે મિત્રો આ કરવામાં આવેલ આગાહી લગભગ ઘણા વર્ષો પહેલાની છે મિત્રો જ્યારે કળિયુગના દસ હજાર વર્ષ પૂરા થશે ત્યારે પૃથ્વી ઉપરથી બધા જ દેવી દેવતાઓ પૃથ્વીનો ત્યાગ કરીને પોતાના ધામ પરત થશે એકમાત્ર હનુમાનજી પ્રલય સુધી આ ધરા ઉપર રહેશે એક એવો સમય આવશે કે જ્યારે મા બોમ અનાજ ઉગાડવાનું બંધ કરી દેશે અને કોઈ જાળ ફૂલ કે ફળ નહીં આપે અને કામધેનું ગણાતી ગૌમાતા દૂધ આપવાનું બંધ કરી દેશે ધાર્મિક કાર્ય ઓછા થશે બળવાનનું રાજ ચાલશે તેમજ સમાજમાં કોઈ વ્યવસ્થા નહીં હોય અને આખો સમાજ હિંસક બની જશે નાની નાની વાતોથી એકબીજાના વિરોધી બનશે શાસ્ત્રોનું પાઠ બંધ કરવામાં આવશે અને કાર્યો વધશે આવી અનેક ઘટનાઓ જ્યારે કળિયુગમાં ઘટિત થશે ત્યારે પુરાણો મુજબ કળિયુગનો સમયગાળો ચાર લાખ અને બત્રીસ હજાર વર્ષનો છે પણ મિત્રો એક નવી માહિતી પ્રમાણે હું તમને જણાવી દઉં કે મનુષ્યના પાપના કારણે કળીયુગની આયુષ્ય દિનમાં દિન ઘટતી જાય છે મિત્રો ત્યારે અત્યાર સુધી કળીયુગના માત્ર પાંચ હજાર એકસો અને વર્ષ પૂરા થયા છે હજી કળિયુગ નાનું છોકરું માના ખોડામાં રમતું હોય એટલી ઉંમર છે કળીયુગની જેમાં એક ભાગ એક લાખ અડસઠ હજાર વર્ષનું રહેશે ને આપણે હજુ આ ભાગમાં જીવીએ છીએ મિત્રો ત્યારે આપણે આ ઉપર જણાવે તતસ્યો અનુભવી રહ્યા છીએ ત્યારે તમે જોશો કે ધર્મ કર્મના કામો ઓછા થઈ રહ્યા છે કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરમાં દેવી કે દેવતાઓની તસવીરો નહીં રાખે અત્યારે તો હજુ આ કળિયુગની શરૂઆત છે એમ આપણે કહી શકીએ બાકી પરંતુ આપણે આપણી આજુબાજુ આ બધું અત્યારે જોઈ રહ્યા છીએ આના કરતાં પણ વધારે કપરો સમય આવશે ત્યારે માત્રને માત્ર ભગવાન ઉપર વિશ્વાસ રાખનાર બચશે બાકી તો આ કાળનો કોડીયો બની જશે વિષ્ણુ પુરાણ મુજબ આ ઉલ્લેખ છે કે જ્યારે આ પ્રલયનો સમય નજીક આવશે ત્યારે ભગવાન વિષ્ણુ પોતે આ પૃથ્વી ઉપર કલ્કી અવતાર ધારણ કરી અને તેના ભક્તોનો ઉદ્ધાર કરશે ને માત્ર પ્રભુ ઉપર વિશ્વાસ રાખી સારા કામો સારા કર્મો કરતા રહો કારણ કે કળીયુગની આ અવનવી ભવિષ્યવાણી એટલી ભયાનક છે કે તમારા રૂવાડા ઊભા થઈ જશે ને આપણા આ વિચિત્ર ભવિષ્યને સાંભળી અને તમે પણ ચોંકી જશો મિત્રો કારણ કે સાતસો વર્ષ પહેલાં આગમવાણી કરનાર દેવાયત પંડિત મિત્રો કે જેને હાથમાં જ્યારે તંબુર લઈ અને એ ભક્ત એ ઓલીયો જ્યારે આગમ બાખતો ત્યારે સચોટ સાબિત થતા હતા મિત્રો પુત્ર પિતાનું કયું ના માને પુત્ર પરણાવી ઘર આયેગા પરણિયા પછી પાંચમે દાડે પિયાને વચન ચલાવેગા આવી અનેક વાણી જે પોતાના ભજનોમાં દેવાયત પંડિતે આ કળીયુગના માણસોને ચેતતા કરી અને કીધું હતું મિત્રો ત્યારે હવે અવનવી ઘટનાઓ જ્યારે કળીયુગમાં બનતી હોય છે મિત્રો ત્યારે કળિયુગમાં જેની પાસે ધન હશે એ જ લોકો સારા કુળવાન અને સદાચારી ગણાશે મિત્રો જેના હાથમાં વધારે પૈસા હશે પાવર હશે જેના કારણે એ જ વધારે શક્તિશાળી દેશે મિત્રો લગ્ન માટે કુળ ચરિત્ર અને યોગ્યતા આદિ જોવામાં નહીં આવે ત્યારે જેવા બાહ્ય દેખાવા બધા બ્રહ્મચારી અને સંન્યાસીઓની ઓળખ બધી રહેશે એકબીજાના વેશ અને ચિહ્નો બદલવાથી એક આશ્રમમાં બીજા આશ્રમમાં જોડાવાની લાયકાત બની રહેશે મિત્રો આવી અનેક વાતો જ્યારે કળિયુગમાં થશે ત્યારે ક્યારેક તો વરસાદ જ નહીં પડે તો દુકાળ પડશે ક્યારેક એટલે બધો રોગચાળો ફાટી નીકળશે કે અસંખ્ય લોકો મૃત્યુ પામશે ક્યારેક એટલો ભૂખ મરો થઈ જશે કે ભૂખના લીધે પણ લોકો પોતાનું જીવન ટૂંકાવી અને જંગલમાં રહેશે અને ફળ ફૂડ કંદમૂળ ખાઈ અને જીવન ગુજરાન ચલાવશે આવી અનેક મુસીબતનો સામનો જ્યારે કરવામાં આવશે મિત્રો ત્યારે જીવન દરમિયાન જ્યારે પણ જૂઠ કપત તંત્ર નિંદા હિસ્સા વિવાદ શોક મોહ ભય અને દિનતાની પ્રધાનતા લાગે ત્યારે તેને તમોગુણ પ્રદાન કળિયુગ સમજવો મિત્રો કળીયુગમાં લોકોની દ્રષ્ટિ શુદ્ર બની જશે મોટા ભાગના લોકો એવા હશે જે હશે નિર્ધનપણા બહુ ખાતા હશે એમનું ભાગ્ય હશે બહુ મંદ પણ ચિત્તમાં કામનાઓ હશે ને બહુ મોટી એવી ઘટનાઓ ઘટતી થતી રહેશે કળીયુગમાં કળીયુગમાં જ્યારે વધારેમાં વધારે લૂંટપાટો થશે અને પ્રદાન અને પ્રચુરતા વધી જશે અને પાખંડી લોકો પોતપોતાના નવા સિદ્ધાંતો બનાવીને મન ફાવે એમ વેદોનો અર્થ નીકાળશે અને આ પ્રકારે એને કલંકિત કરે છે અને પોતાને રાજા કેવડાવના પ્રજાની કમાઈ હડપી અને ચૂસી લે છે અને બ્રહ્માંડનું નામ ધારણ કરીને જીવ પેટ ભરવા જનેન્દ્રિયો ભોગે તૃપ્ત કરવામાં લાગે છે મિત્રો દેવાયત પંડિત આ બધી વાતો લગભગ ચારસોથી પાંચસો વર્ષ પહેલાં એણે પોતાના પુસ્તકમાં આગમવાણીમાં લખેલી મિત્રો દેવાયત પંડિત દાડા દાખવે સુણી લે દેવડ દે નાર આપણા ગુરુએ આગમ ભાખિયા જૂઠડા નહીં રે લગાર લખ્યા ને ભખ્યા સોઈ દિન આવશે એવા દેવાયત પંડિત દાડા દાખવે સુણી લ્યો દેવડ દેનાર પહેલાં પહેલાં પવન ફરૂકશે નદીએ નહીં હોય નીર એટલી બધી કળીજુગમાં સુનામી આવશે વાવાઝોડાઓ થશે સૂકા દુકાળો પડશે અને જોરથી પવન ફૂરુકશે ને પવનના ગોકાટથી અનેક લોકોના મૃત્યુ થશે ત્યારે પહેલા પહેલા પવન ફૂરુકશે નદી એ હોય નીર ઉત્તર દિશાથી સાહેબો આવશે મુખે હનુમો